સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. અરે ઉભારો ઉભારો, તો જો નામ કરો આય. રાધા. ઓ રાધા, તો આપણે કાલે કેટલા વાગે મળીએ? કાલે? કાલે શા માટે? એ બધું થોડું કહેવાનું હોય, સમજી જાવ ને. એ હીરો, બહુ પોતાની જાત પર અભિમાન ન કર. હું તો તને માપતી હતી કે તું કેટલા પાણીમાં છે. જેમ તારી પાછળ છોકરીઓની લાઈન લાગે છે ને, એમાં રાધા પાછળ પણ છોકરાઓની લાઈન લાગે છે. ઓ, તો એવું કેમ કહેતા હતા કે એક વાર મારા તરફ પણ નજર કર. હું તો તને પોપડ બનાવતી હતી. જેમ તને તારી આ સ્ટાઇલ પર નાઝ છે ને, એમાં મને મારી અણિયારી આંખો પર નાઝ છે. પોપડ. અરે વિક્રમ ભાઈ, હું તમને સમજાય સમજાય ને થાક્યો કે સોડી પાછળ ગોડા ના થાવ, બની જાય ને પોપટ. આવજો. ચાલો. એક મિનિટ, એક મિનિટ. મારે એક વાત કરવી હતી. હા બોલો ને. પહેલા હું અત્યાર સુધી તમને ખોટા સમજતી હતી, એ બદલ માફી માંગુ છું. અરે ના ના, સરહદના ગામડાઓમાં આવા નાના મોટા છમકલા તો થતા રહેવાના, એમાં ખોટું ના લાગે. પણ જો તમે મને પોપટ બનાવ્યો, મેં તમને પોપટી બનાવ્યા, હિસાબ બરાબર થઈ ગયો ને? સાચી વાત ને? દિલથી એક વાત કહું. હા, હિસાબ બાકી રહેશે તો મને વધારે ગમશે. હિસાબ બાકી રહેશે. નોનસેન્સ, હવે સમજમાં આવ્યો હિસાબનો મતલબ. એકવાર પિયુને મળવા બોલાવતી લાગે છે. અરે ના ના, એકવાર નહીં, વારંવાર પિયુને મળવા બોલાવતી લાગે છે. દરિયો ખેડવા જાઉં, કોઈ પણ બહાનું કાઢીને એકવાર તો એ રાધાને મળવું જ પડશે, અને તો જ મારા મનને શાંતિ મળશે. જેમ તારી પાછળ છોકરીઓની લાઈન લાગે છે ને, એમાં રાધા પાછળ પણ છોકરાઓની લાઈન લાગે છે. હેડો હેડો.